આટલું વિચારવું આપણે. શું વિચારવું? કોઈના માટે આપણે કશું હલકું બોલીએ તો પછી એ સમયની પ્રતીક્ષા આપણે કરતી રહેવાની કે મારા માટે કોઈ બોલશે, કેમ બીજવાયું છે તેમ. કોઈ માટે ખોટું વિચારશું તો આપણા માટે આપણે તૈયાર રહેવાનું કે આપણા માટે કોઈ ખોટું વિચારશે. કોઈને હેરાન કરવા માટેનો સંકલ્પ થયો હોય તો હેરાન કરવા માટેના પેચરીચા, તો આપણે હેરાન થવા માટેની તૈયારી આપણે રાખવાની. કેમ કે બીજ રોપ્યું છે એટલે વહેલું માળું ઉગવાનું તો ખરું, કરેલા કર્મના બદલા દેવા તો પડે રે ભાઈ, દેવા તો પડે. કોઈનો અહિત વિચારી તે દિવસે આપણા અહિત આપણું થશે એની માટેની તૈયારી રાખવી આપણે. કોઈને આપણે પીડા આપીએ છીએ તો આપણને પીડા એક વખત આવશે એની તૈયારી રાખવી એમ. અને આપણને એવી મુશ્કેલીઓ આવશે આવું વિચારી રાખવું. અને એ તો લગભગ ન વિચારી શકે માણસ. આવો અસત્કર્મ કરનારો હોય ને એના ભવિષ્યને કોઈ દિવસ વિચારી જ નથી શકતો કે હું જે કર્મ કરું છું તે મને ફળ પાછું રિટર્ન મળશે, એવું માણસ નથી વિચારી શકતો. કારણ કે એની બુદ્ધિ શાપિત થયેલી હોય છે. શાપિત બુદ્ધિ થયેલો માણસ પોતાના કર્મનું ફળ કોઈ દિવસ વિચારી શકતો નથી કે આ કર્મનું ફળ કેવું ભયંકર આવશે. જો વિચારી શકતો હોય ને તો મહાભારત ન લખાય. એવો મોટો ગ્રંથ લખાણો ન હોત પણ તે દુર્યોધન કે એનો બાપ ધૃતરાષ્ટ્ર કોઈ ન વિચારી શકાય એમ. તે ઘણું બધું જ અનિષ્ટ કરવા માટેના પેચ એને રીચા, પાંચ પાંડવોને પરેશાન કરવા માટે, દુઃખી કરવા માટે. પણ અંતે બધું જ રિટર્ન થયું અને એને જ બધું દુઃખ ભોગવવું પડ્યું. માટે આપણે વિચારવું. કોઈનો ભૂંડો આપણે વાંચીએ, કોઈનું ભૂંડું વિચારીએ, ત્યારે એટલી તૈયારી રાખવાની કે એક દિવસ આપણું ભૂંડું થવાનું.